કોની વાત કરવાની છે દીકરો? મુલર વાહકતાની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? મુલર વાહકતા. ઓકે, ક્લિયર સંભળાય છે વોઇસ મારો? હા કે ના? યસ સર. એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને શું કહેવામાં આવે છે? મોલર વાહકતા. એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય તો એ એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો. હા કે ભાઈ, જેમની પાસે ભી એક મોલ વિદ્યુત, જેમની પાસે પણ એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય એવી વાહકતા જે છે એને એની મૂળ વાત થઈ ગયા. એક્ઝેક્ટલી આવું શા માટે વાહકતા તો હતી, પછી શા માટે એને લેમડા એમ વડે દેખાડે, શા માટે મૂળ વાહકતા લાવવી પડી? ભાઈ વાહકતા તો હતી, પણ એકચ્યુઅલી જયારે દ્રાવણો બનાવીએ તો દ્રાવણોમાં એક વસ્તુ એ થતી હતી કે ધારો કે કેવું થતું હતું, હું તમને કહું, ખાસ સમજો. અહીંયા આગળ કોણ હતું એ મને કહો. ચલો, અહીંયા આગળ એક મોલર NaCl લો અને એક મોલર કોણ લો તમે? KCl લો. તો એવું થતું હતું કે સમાન સાંદ્રતા, ઓકે, સમાન સાંદ્રતા, સમાન સંખ્યામાં આયનો હોય છતાં પણ એની વાહકતા જુદી જુદી આવતી હતી. તો આ વાહકતાને દર્શાવવા માટે એ લોકો એક નવો વર્ડિંગ યુઝ કર્યો અને એ કઈ હતી ભાઈ? મોલર વાહકતા. એના માટે એ લોકોએ કયો વર્ડિંગ યુઝ કર્યું ભાઈ? મોલર વાહકતા વર્ડિંગ યુઝ કરીએ. યાદ રાખજો, આ શા માટે મોલર વાહકતા રાશિ લાવવી પડી કે જેને લેમડા એમ, લેમડા કહેવાય ગ્રીક ભાષામાં, ઓકે, તો એટલા માટે લાવવી પડી કે સમાન, ધારો કે સમાન વોલ્ટેજ હોય, સમાન દ્રાવણ હોય, એમાં સાંદ્રતા પણ સમાન હોય, પરંતુ વિદ્યુત વિભાજ્ય જુદા જુદા હોય તો વાહકતા જુદી જુદી હતી. એટલે આ લોકો એની અંદર શું એડ કરવું પડ્યું કહો? ચલો, આ લોકો એની અંદર શું એડ કરવું પડ્યું કહો તો? આ લોકો એની અંદર શું એડ કરવું પડ્યું? મોલર વાહકતા. તો મોલર વાહકતા લેમડા એમ બરાબર સૂત્ર થશે K/C, અથવા એક સૂત્ર થશે મોલર વાહકતા લેમડા એમ બરાબર 1000 × K/C. આવું તો પહેલી વાર જોયું સર કે ભાઈ એક જ રાશિ, બે રાશિ વચ્ચેનો સંબંધ, બે જુદા જુદા સૂત્ર હોય. ભાઈ સૂત્ર જુદા જુદા છે, એનો મતલબ તેઓના એકમ જુદા જુદા છે. રાશિ તો એ જ છે, એકમ જુદા જુદા છે. તમે સમજો, ધારો કે આ સૂત્ર હું ક્યારે વાપરું? લેમડા એમ બરાબર KYC સૂત્ર ક્યારે વાપરું? તો અહીંયા આગળ જ્યારે પણ કેની કિંમત સેમ હોય, કહો તો કેની કિંમત સેમ હોય? ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ માં. યાદ રાખજો, ત્યાં કેનો એકમ શા માં આવી ગયો? એનો એકમ થશે સિમેન્સ ઇન્ટુ, મતલબ ઓહમ ઇન્વર્સ, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે કહો તો? સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? નહીં નહીં નહીં, સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, આ એકમ થશે. તો ત્યારે આ સૂત્ર મુકાય. તો નીચેનું સૂત્ર ક્યારે મૂકવાનું રહેશે? કેનો એકમ જે છે એ થવો જોઈએ, કેનો એકમ થશે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, અને સીનો એકમ થશે, અને સીનો એકમ થશે, સમજજો શું થશે? મોલ પ્રતિ લીટર, અને અહીંયા આગળ આવશે મીટર ક્યુબ. સોરી, અહીંયા આગળ એકમ કયો લખશો? મોલ પ્રતિ મીટર ક્યુબ હોય તો સી, અને ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય તો કે મૂકો તો લેમડા સમ મળશે, સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. પરંતુ જો કેની કિંમત શેમાં આપી લેલી હોય? ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય, અને સીની કિંમત આપેલી હોય મોલ પ્રતિ લીટરમાં હોય, તો અહીંયા આગળ લેમડા એમ જે મળે
એનો એકમ થવાનો છે, એનો એકમ થવાનો છે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ છે એ મોલર વાહકતાનું સૂત્ર થાય. આ જે છે શાનું સૂત્ર થશે, પદો દીકરો ફટાફટ, આ શાનું સૂત્ર થશે? મોલર વાહકતાનું સૂત્ર થશે. યસો નો આ કે ના કહો તો ચલો જલ્દી કહો. તો ફરીથી લેમડા એમ બરાબર કે બાય સી, અથવા તમે વાપરો લેમડા એમ બરાબર 1000 ગુણ્યા કે બાય સી. ચલો તો આ સૂત્ર ક્યારે વાપરો અને આ સૂત્ર ક્યારે વાપરો? તો જો અહીંયા કેની કિંમત ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં હોય અને સીની કિંમત મોલ પ્રતિ મીટર ક્યુબ હોય, ત્યારે આ સૂત્ર મૂકજો. લેમડા એમ ની કિંમત મળશે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં. ત્યારે આ ક્યારે વાપરવાનું? ત્યારે કેની કિંમત હોય ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, પછી આની કિંમત સી ની કિંમત હોય મોલ પ્રતિ લીટર હોય ત્યારે. ઓકે, અને લેમડા એમ જે તમને મળવાનું છે એ શામાં મળશે? સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, આમાં મળશે. આટલી વસ્તુ થાય. યસો નું હવે તમને આખી વાત કરું, સમજો કે અહીંયા આગળ કે ની કિંમત જે છે. ઓકે, હવે તમે સમજો કે લીટર, એક લીટર બરાબર, આ એક વસ્તુ મગજમાં બેસાડી દેજો, 10^-3 મીટર ક્યુબ. જ્યારે બી મારે લીટરની જગ્યાએ, જ્યારે બી મારે લીટરની જગ્યાએ શું મૂકવું હોય, જ્યારે બી મારે, જ્યારે પણ મારે શું કરવું હોય કહો તો, લીટરની જગ્યાએ શું મૂકવું હોય, જ્યારે પણ મારે લીટરની જગ્યાએ શું મૂકવું હોય, મીટર ક્યુબ મૂકવું હોય, તો શું જવાબ આવશે કહો? 10^-3 મીટર ક્યુબ જવાબ આવશે. એક લીટર બરાબર 10^-3 મીટર ક્યુબ જવાબ આવશે. આ વસ્તુ તમે ખાસ સમજો. ઓકે, આ કે ના, આ વસ્તુ છે. ઓકે, ચલો બીજું કહો, તમે ડાઉટ કરો તો. આટલું ક્લિયર? ચલો આવા ડાઉટ હોય તો પૂછી શકો છો. લેમડા એમ બરાબર શું આવશે? કે બાય સી. અને લેમડા એમ બરાબર કોણ આવશે? 1000 કે બાય સી. ચલો બોલો. ઓકે, આગળ વધીએ. ઓકે, આ કે ની કિંમત યાદ છે ને પાછી? આ કે કેમ શું થાય? હા, હવે સમજો કે ની માટે તમારે શું લખવાનું હોય તમે કહો. એ બરાબર આવશે 1/r ઇન્ટુ l / a. ઓકે, હવે આ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં પણ હોય અને ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં પણ હોય. જો મીટર ઇન્વર્સમાં હોય તો આ સૂત્ર મૂકી દેવાનું, અને જો આની અંદર હોય તો આ સૂત્ર મૂકી દેજો. ઓકે, હવે તમે સમજો. હા, અહીંયા આર એલ એ બધું રેડી. ઓકે, ચલો દાખલા ગણી. અને એક વસ્તુ યાદ રાખજો, દાખલાની અંદર કોઈ પણ વસ્તુ પૂછે તો કઈ વસ્તુ માંગેલી છે એનું સૂત્ર લખવાનું અને કેમ મેળવી શકાય એ વાત કરીએ, ચિંતા ના કરો. ચલો બોલો, કોણ બોલશે દાખલો? ચલો કોણ બોલશે દાખલો? માનસી બોલીશ, ત્યાં કે જોબન મિત્ર. 0.1 મોલ પ્રતિ લીટર KCl ના દ્રાવણ. ઓકે, 0.1 મોલ પ્રતિ લીટર. એક વાક્ય બોલ પછી. KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ. અવરોધ કેટલો? R બરાબર 100 ઓહમ છે. હા હા, પછી તે જ કોષને જો 0.02 મોલ પ્રતિ લીટર KCl ના દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહમ થાય છે. અને તેના પોઈન્ટ 0.02 મોલ પ્રતિ લીટર. હા હા,
KCl द्रावण वडे भरीए तो अवरोध 520 ओमेगा थाय छे। હવે 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો। પછી 0.1 મોલ પ્રતિ લિટર KCl દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પ્રતિ મીટર છે। આ જો સિમેન્સ પ્રતિ મીટર નો સેમ ને मीटर से सेंटीमीटर से हरकू जो मीटर से हां मीटर से ओके ओ तो तुम साचू छो। तो હવે શું કરવાનું? મારી આ શોધવાની કોણ છે k2 અને લેમ્ડા। તો ચલો જે શોધવાનું એનું પહેલા સૂત્ર લખવાનું રહેશે। ચલો તમે મને કહો કોણ સૂત્ર પહેલા લખો કોઈ આ તો k2 બરાબર હા k2 બરાબર શું આવે કહો 1000 ગુણ્યા આહ 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 સાહેબ k2 याद करो एक ना छेद में R2 into L by A। चलो कौन नथी तुम्हारी पास से कहो तो R2 छे 520 कौन नथी बोल जो तो मने ख्याल आवे नहीं तो પછી હું અહીંયા નું બોલું છું L by A બોલ તું જ રહેવાનું માનસી L by A ઓકે કપિલ। चलो L by A નું મૂલ્ય આપણી પાસે નથી ક્યાંથી લાવશું કો L / A નું મૂલ્ય તો અચળ હોય ને કોષ માટે તો અહીંયાથી જુઓ k1 બરાબર 1 r1 l / a સો l / a ઇઝ ઇક્વલ ટુ k1 r1। ચલો કે કેસે k1 r1 કેટલું થશે 129 ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય સમજી ગયા આ બંનેનો ગુણાકાર नहीं खाली मीटर इनवर्स થશે એકમ માં ખાલી મીટર ઇનવર્સ l / a। હવે ને અહીં આગળ મૂકીએ તો k2 બરાબર ઓ સમજો ભાઈ l / a નોતું એટલે હું ક્યાં ગયો અહીંયાથી હું લાગ્યો પરંતુ હવે આપણે જોઈએ તો સમજો ખાસ શું લખવાનું છે હવે k2 બરાબર 1 / r2 કેટલું છે કો r2 520 * l / a કેટલો છે કો 129 તો મને જવાબ આપો k2 નો 0.248 એકમ ખાસ કામ નો છે કારણ કે તમને ખબર છે એકમ થી બધું બદલાઈ જશે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થઈ જશે ઓકે આ મીટર ઇન્વર્સ થશે એટલે ધ્યાન રાખજો। હવે તમે લોકો ખાસ સમજો એકવાર આ તો થઈ ગયું k2 હવે લેમ્ડા વાળું શું આવશે કહો ચલો k/c શું આવશે લેમ્ડા બરાબર k/c પક્કો। ચલો તો હવે તમે એક વાત કહો કે અહીંયા k ની કિંમત તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ માં છે c ની કિંમત શામાં હોવી પડે c ની કિંમત શામાં હોવી પડે જો આ સૂત્ર મૂકવું હોય તો c ની કિંમત હોવી પડે મોલ પ્રતિ મીટર ક્યુબ માં શામાં હોવી પડે મોલ પ્રતિ મીટર ક્યુબ માં। तो चलो हमें आखी बात करिए तो c बराबर k / लैम्डा ओके तो એની અંદર કેવી રીતનું થશે c बराबर k / लैम्डा ओके तो c बराबर 0.02 मोल प्रति लीटर लीटर ની જગ્યાએ હું શું લખીશ મીટર ક્યુબ એટલે 10^-3 મીટર। હા તો હવે હું અહીં એમ લખું તમને 2 × 10^-5 मोल पर मीटर क्यूब થઈ જાય કે ન થઈ જાય કો ચલો આ કે ના વિચારી જવાબ આપજો કાઈ ઉતાવળ નથી જો 0.02 છે એટલે 2 × 10^-2 થાય। હા તકલીફાળો સર પ્લસ થાય ને યસ યસ પ્લસ હા પ્લસ થશે 10^1 હવે -2 અને 3 તો +1 થશે એટલે 20 થશે 20 મોલ પ્રતિ મીટર ક્યુબ રાઈટ। હજુ શાંતિ થી વિચારો કોઈ ઇશ્યુ નથી। હા ચલો શું જવાબ આવશે કહો કેની કિંમત શું આવશે કહો તો ચલો જલ્દી કહો ચલો ફટાફટ
केनी कीमत शू हे कहो चौबीस मीटर क्यूब मीटर क्यूब मीटर स्क्वायर मोल इनवर्स मीटर स्क्वायर मोल इनवर्स मोल इनवर्स परंतु जो હવે ખાસ સમજો જો તમારે શું કરવું હોય ઓકે જો તમારે શું કરવું હોય મતલબ એક્ઝેક્ટલી કે અહીંયા આગળ સિમેન્સ ઇનટુ મીટર સ્ક્વેર ઇનટુ મોલ ઇનવર્સ ઓકે આ કે ના આને મને સેન્ટીમીટર માં ફેરવવું હોય તો કેવું થશે 124 સિમેન્સ ઇનટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇનટુ મોલ ઇનવર્સ હું નથી સમજાવવાનો મીટર ને સેન્ટીમીટર માં ફેરવવાનું છે એ હવે તમને આવડતું હોવું જોઈએ હું છોટ આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે પૂછવાની સંભાવના વધી જાય તમે સમજો 3 માર્ક્સ માં દાખલો પૂછવાની સંભાવના ખાસ વધશે ઓકે યસ ઓર નો આગળ ના કહો તો હવે આની અંદર કેવી રીતનું થાય એ હું તમને કહી દઉં તો સૌથી પહેલા તો 0.02 મોલર KCl હોય એની K2 અને લેમ્ડા એમ શોધવાનું છે પહેલા K2 નું સૂત્ર લખો એમાં L / A નથી આ કે ના L / A માટે અહીંયાથી તારો જે જવાબ આવે અહીંયા આગળ સેટ થઈ જશે આમાં કોઈ ઇશ્યુ નથી फरीदी कराओ दाखलो आखो हाँ के ना यस चलो हिंट आपी दो पाछू क्या एक वक्त शू करवानो तो यहाँ खास समझो एक मां बता बहु भूल करे छे मने ख्याल छे केमिस्ट्री करता मैथ्स वधार दीजे सामा चलो हम सांभो खास तो अहीं आगळ शुं करवानुं होय 0.01 मोल पर लीटर कोण नाखवानुं कहो तो 0.01 मोल पर लीटर कोण छे सोल्यूशन एनुं शुं आपेलुं छे एनुं शुं आपेलुं छे अवरोध केटलो आपेलो छे 100 अने के केटली आपेली छे 1.29 सीमेंस पर मीटर એટલે પછી શું કરવાનું કે અહીંયા આગળ પાછું એ જ કોષ છે એમાં આપણે કેટલું મૂકવાનું છે 0.02 મોલ પર લીટર છે ને કેટલું છે દીકરા 0.02 મોલ પર લીટર છે ઓકે તો હવે તમે સમજો R1 100 છે અને K કેટલો છે 1.29 સિમેન્સ પર મીટર આ કે ના તો અહીં આગળ R2 કેટલો આપ્યો છે 520 ઓહમ K2 શોધવાનો છે અને બીજું કોણ શોધવાનું છે કહો તો K2 શોધવાનું છે અને બીજું કોણ શોધવાનું છે લેમ્ડા એમ લેમ્ડા એમ શોધવાનું હા કે ના ઓકે હવે તમે મને કહો કે K2 બરાબર શું થાય કહો 1 / 1 / R2 / L / A હવે L / A અહીંયા તો મળવાનું નથી R2 છે તો L / A અહીંયા લેવાવું પડે તો અહીંયા આગળ L / A શું થાય ખબર તમને R1 * K1 આપણે સૂત્ર જાણીએ છીએ આ થઈ ગયું તમારો 129 સિમેન્સ ઇનટુ મીટર ઇનવર્સ એની કિંમત અહીંયા મૂકી તો 1/520 ગુણ્યા 129 કે ની કિંમત કે ટુ ની કિંમત કેટલી આવી કહો ચલો કે ટુ ની કિંમત કેટલી આવી 0.248 સિમેન્સ મીટર 0.248 સિમેન્સ ઇનટુ મીટર ઇનવર્સ હવે જ્યારે મારે લેમ્ડા લખવું હોય હવે પછી મારે આનું લેમ્ડા એમ શોધવું હોય ખાસ સમજજો લેમ્ડા એમ બરાબર કે / સી હવે સી આપણને ખબર છે 0.02 मोल प्रति लीटर छे आपणे ये ना चाले आपणे केटलो करवो पड़शे 20 मोल पर मीटर क्यूब थाय आ के ना तमारो जवाब आवी गयो पॉइंट केटलो आव्यो तो पॉइंट 0.024 24 सीमेंस इनटू मीटर स्क्वायर इनटू मोल इनवर्स
મને ખબર જ છે કે જો મારે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 10 ની 4 વડે ગુણવું પડશે. સ્ક્વેર છે, જો ખાલી સેન્ટીમીટર હોય તો 100 કરો, પણ સ્ક્વેર હોય એટલે શું કરશો? 10 100 અને 4, 10 ની 4 થશે. આ જવાબ આવશે 124. ચલો આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. Is it clear? આકે ના? Yes, sir. ચલો નેક્સ્ટ વન આગળ વધીએ. તો બીજો દાખલો જુઓ. હવે બીજો દાખલો એવો છે, 3.5 જોઈએ. શું જોવાનું છે આપણે? કોયડો 3.5. ચલો કોણ કહેશે? કહો તો. કોયડો 3.5. ચલો કોયડો 3.5. 1 સેન્ટીમીટર વ્યાસ. એક સેન્ટીમીટર વ્યાસ અને હા બોલો. 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 b બરાબર 1 સેન્ટીમીટર. કોઈ મને કહેશે r કેટલો થાય એનો રેડિયસ, ત્રિજ્યા? 0.5 સેન્ટીમીટર. અને એની લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર લંબાઈ છે. આ તો 0.05 મોલ પ્રતિ લિટર NaOH દ્રાવણનો અવરોધ. 0.5 કે 0.05? 0.05 મોલ પર લિટર NaOH ના દ્રાવણનો અવરોધ. હા, અવરોધ આર આપેલો છે, રાઈટ? હા બોલો. આર 5.55 ગુણ્યા 10 ની 3 ઓહમ. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા. અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા. સારું, ચલો મ્યુટ થઈ જશે. ચલો ખાસ સમજો. સૌથી પહેલા આપણે રો ની સૂત્ર મૂકીએ. રો બરાબર શું થાય કહો? ચલો આર એ બાય એલ. યસ. હવે આર કેટલો છે અહીંયા કહો તો? આર કેટલો છે? 5.55 ગુણ્યા 10 ની 3 કા. એ કેટલો છે? એ કહો તો. એ 0.785 પાઈ આર સ્ક્વેર. ઓ ભાઈ, પાઈ આર સ્ક્વેર એવું લખવાનું. ડાયરેક્ટ જવાબ જોઈજો, નહીં આવવાના લ્યા. 50. ચલો રો ની કિંમત કેટલી થાય કહો તો? રો ની કિંમત કેટલી થાય કહો? એકમ વગર તો મને કઈ ના સમજ પડે. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થશે. આપણે એમ કહી શકીએ. જો લો ભાઈ, ભૂલ નથી થતી ને એક વાર જોઈ લો. બધા પાઈ આર સ્ક્વેર જોઈ લો એક વખત, જવાબમાં ભૂલ નથી થતી ને. ચલો રેડી. હવે શું શોધવાનું છે કહો? હા, તો આનો જવાબ એવો થાય 87. અને પાછળ એક એક તો બોલો, એટલે જવાબમાં ભાઈ ઓલું નહીં આવે. 135. તમે લોકો મતલબ ખરા છો. ચાર તો લેવાના બરાબર. ચલો 135 શું આવશે? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. હવે કે ની વાત કરું, કે બરાબર 1 ના છે. ઓકે, ગુણ્યા 10 થી 3 તો રહ્યો જ કરું. ચલો એટલે રો કેટલો થાય ખબર તમને? 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ચલો કે ની કિંમત કેમ શોધાય? કે બરાબર શું લખું કહો? કે બરાબર 1 ના છે. હા, શું જવાબ આવે છે? 87.135. તો શું જવાબ આવે છે કહો? .0.1147.
सेंटीमीटर इनवर्स छे ने .0148 सी मोल प्रति लीटर में चलो वांधो नहीं चलो जवाब आपो मने फटाफट 229.6 हूं एकम बोलो सीमन सेंटीमीटर स्क्वायर ऑफ प्रति मोल ओके आटली हो सके चलो आगे बोलो नेक्स्ट आ लैम्ब्डा है इट्स अ वेरी इजी वन ना हमें शू करवाना है तुमने स्तंभ की त्रिज्या आपी थी और એની લેન્થ આપી હતી અને પછી તમને l a અને l મળી જાય खास समझो तो पछी कोण आवशे मने कहो चलो पछी कोण आवशे चलो हम समझो कि रो मिली गयो પછી रो પછી k મળી જાય અને k પ્રતિ લેમ્ડા મળી જાય તો એક આખી આ સિક્વન્સ છે ચલો આટલું સુ ક્લિયર હોય તો આગળ વધુ થોડું કું ઓકે ચલો તો થોડા આગળ વધી આપણે કઈ રીતે છે શું છે ઓકે नेक्स्ट वन अबे खास समझो तो हमें आपने ये जो बोलो चाहिए सांद्रता ना आईएमसी के मार्टे याद रखना चाहिए सांद्रता ना फेरफार साले लैम्ब्डा एम अने के मा थतो फेरफार सांद्रता ना फेरफार साले मोलर वाहकता ने वाहकता में थतो फेरफार तो तुम्हारे पहला बे वस्तु समझनी जरूरी छे के मोलर वाहकता कोने कहेवाय तो मैं यहाँ केटलो पानी नाखवी महत्वनु नथी पण आपणे ज्यारे मोलर वाहकता जोईए ने ई आपणे ए जोवानुं के एमां आयनो केटला छे केटला आयनो होवा पड़े कहो तो मोलर वाहकता माटे हवा तमारे खाली जो एक मोल विद्युत विभाग जो पड़े अहीं आगे कितनो पड़े लैम्ब्डा कितनो पड़े कहो तो एक मोल विद्युत विभाग जेनी एक मोल विद्युत विभाग जेना द्रावण नी हुं होय पड़े दिखाओ वाहकता होय पड़े अने केनो मतलब शू करवानो खबर छे केनो मतलब शू करवानो खबर छे एकम कदमा रहेला वस्तु समझ पड़ी जाए बहुत जबरदस्त है जो आमा एक मोल आयन है आखू द्रावण ध्यान में लेवा जारू लैम्डा एम बात करो तो के बात करो एट मगज में एवं विचार अगर आटला भले आयन हो
તમારા મગજમાં સીધું જ શું આપણે ખબર એકમ કદનું એક બોક્સ દોરી દેવાનું શું દોરી દેવાનું રહેશે કહો ચલો તમારા મગજમાં સીધું જ શું આવી જશે કહો એકમ કદનું એક બોક્સ દોરી દેવાનું એકમ કદ આ એકમ કદનું બોક્સ છે ક્લિયર એમાં આયનો આમાં જેટલા આયનો વધુ ને એટલી વાહકતા વધુ અને જેટલા આયનો ઓછા એટલી વાહકતા ઓછી પણ જ્યારે લેમડા એમ કહો ત્યાં તો બધા આયન ધ્યાનમાં લેવાના બધા આયન હવે ધારો કે તમે આમાં પાણી નાખો છો હવે ધારો કે તમે આમાં પાણી નાખો છો તો એના કારણે હવે શું થશે બોલો સાંદ્રતામાં શું થશે કહો પાણી નાખો તો સાંદ્રતા શું થશે ઘટે ઘટે તો સાંદ્રતા ઘટે તો હવે તમે સમજો શું આમાં વિદ્યુત વિભાજ્યના મોલ એક મોલ માંથી ઘટીને 0.5 મોલ થઈ જાય કે વિદ્યુત વિભાજ્ય તો એટલા ને એટલા જ રહે ધારો કે 100 આયન હોય તો શું એ 100 આયન માંથી 50 આયન થઈ જાય કે આયન તો એટલા જ રહે પાણી ઉમેરશો તો આયન માં શું ફેરફાર થશે આયન ની સંખ્યા તો એક મોલ જ છે પણ હવે ફાયદો શું થશે તમે વિચારજો કે આ આયનોને ઘૂમવા માટેનો જે વિસ્તાર છે અહીંયાથી ધારો કે આયન હોય તો અહીંયાથી આયન નીકળે અને છે અહીંયા પણ જઈ શકે મતલબ એને ઘૂમવા માટેનો અવકાશ શું થઈ જશે કહો આ આયનોને સાંદ્રતાના ઘટાડા સાથે ચલો મને કહો લેમડા એમનું મૂલ્ય શું થશે વિચારીને કહેજો આ બધા આયનોને ઘૂમવા માટેનો અવકાશ મળશે અવરોધ શું થશે કહો તો ઘટશે અને લેમડા એમનું મૂલ્ય વધી જશે સમજ પડી કારણ કે આયનો તો એક મોલ જ છે પણ જેમ જેમ તમે કદ વધારતા ગયા એક સૂત્ર યાદ રાખજો લેમડા એમ બરાબર કે ઇન્ટુ વી જેમ જેમ તમે પાણી ઉમેરીને કદ વધારશો એમ એમ લેમડા એમની મૂલ્ય એમ એમ લેમડા એમનું મૂલ્ય પણ વધશે સમજ આખી વસ્તુ શું કહેવા માંગુ છું એ કે પાણી ઉમેરશો એમ એક મોલ વિદ્યુત વિભાજ્ય જે હતા એ તો એટલા ને એટલા જ છે એમને ઘૂમવા માટે સારું એવું માધ્યમ મળશે અને એની લેમડા એમ વધશે હવે સમજો હવે કે વિશે વિચારો કે સાંદ્રતામાં ઘટાડા સાથે કેના મૂલ્યમાં શું થશે વિચારીને કહો કે અહીંયા આગળ કેવું થશે કહો ચલો કેના મૂલ્યમાં શું થશે મને કહો ચલો ફટાફટ કે એટલે શું થાય કેનો મતલબ શું સમજો છો તમે એકમ કદમાં રહેલા આયનો તમે પાણી નાખો તો આટલું જે પાણી હોય આ ચોકઠા જેટલું પાણી એમાં આયનોની સંખ્યા ખાલી જગ્યા થાય ઘટશે તો કેનું મૂલ્ય પણ ઘટશે તો આ વસ્તુ ખૂબ જ સમજવા જેવી હતી કે સાંદ્રતાના ઘટાડા સાથે લેમડા એમનું મૂલ્ય વધશે મોલર વાહકતાનું મૂલ્ય વધશે જ્યારે કે નું મૂલ્ય ઘટશે ચલો ઇઝ ઇટ ક્લિયર આખું માઇન્ડ થી ક્લિયર થયું તમારા યસ તો આ વસ્તુ તમારે માઇન્ડ થી સમજવાની છે હવે આપણે લેમડા એમ માં ડિટેલ માં જઈએ કે ચલો ભાઈ તો લેમડા એમ માં કેવી રીતે ફેરફાર થાય કેટલું પાણી ઉમેરીએ તો કેટલું લેમડા એમ વધશે સાંદ્રતામાં કેટલો ફેરફાર કરું તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે હવે નેક્સ્ટ લેક્ચર આવતીકાલના લેક્ચરમાં જોવાના છે અત્યારે તમારે સ્કૂલે જવાનું છે ને મારા ખ્યાલથી યસ સર યસ સર ઓકે